भरूच जिला कलेक्टर कचेरी मामलतदार कचेरी पानी विना कूलरो बिस्मार अवस्था में जोवा मळी रहा छे, त्यारे अरजदारो माटे पानी की सुविधा उभी थाय ते पण जरूरी छे। જિલ્લામાં ઉનાળાની ઋતુનો જાણે પ્રારંભ થયો હોય તેમ ગરમીનો ચમકારો જોવા મળી રહ્યો છે, પરંતુ ભરૂચની સરકારી કચેરીઓમાં જ પોતાના કામકાજ અર્થે આવતા અરજદારોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે અને 9 તાલુકામાંથી પોતાના કામકાજ અર્થે સરકારી કચેરીમાં આવતા અરજદારોને પીવાનું પાણી ખરીદવા મજબૂર થવું પડે છે। કરોડો લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી સરકારી કચેરીઓ પાણી વિનાની સાબિત થઈ રહી છે અને સરકારી કચેરીઓમાં પાણીના કૂલરો આજે બિસ્માર જોવા મળી રહ્યા છે। भरूच जिल्लानी एकमात्र जिला सेवा सदन करोड़ों रूपियाना खर्चे निर्माण पामी छे अने आ सरकारी कचेरी में एक थी चार माळनी बिल्डिंग में अरजदारों माटे पीवाना पाणीना 8-10 कूलरो मुकवामां आव्या हता, परंतु आ कूलरो कचेरीना अधिकारीओनी अणआवड़तना कारणे आजे बिस्मार बनी गया छे। पाणीना कूलरो नजीक बिस्मारनी स्थिति जोवा मळी रही छे, केटलाय कूलरो बिस्मार अवस्थामां जोवा मळी रह्या छे अने केटलाना तो नळ पण तूटेली फूटेली अवस्थामां पड़ी रह्या छे। साथे ज कूलरोनी जग्याए जूनी खुर्शीओनो जत्थो जोवा मळी रह्यो छे, त्यारे सरकारी कचेरीओमां ज अरजदारोए पीवाना पाणी माटे टळवळवू पड़े ते केटलू गंभीर कहेवाय। भरूचनी मामलतदार कचेरीमां पण आवा दृश्यो जोवा मळ्या हता, जेमां मामलतदार कचेरीनी अंदर पण अरजदारो माटे मूकवामां आवेला पाणीना कूलरो बिस्मार साथे बिन उपयोगी जोवा मळी रह्या छे। ज्यारे अधिकारीओ माटे कचेरीमां ऑफिसमां अलगथी आरो प्लांटना जग ठंडा पाणीना आवी रह्या छे, ત્યારે જનસેવા કેન્દ્રમાં આવતા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ માટેના અરજદારોને પીવાના પાણીની સુવિધા કોણ કરી આપશે તે પ્રશ્ન ઊભો થયો છે। કલેક્ટર કચેરીનું આટલું મોટું સંકુલ બનાવવામાં આવ્યું છે અને એ બી અદ્યતન બનાવવામાં આવ્યું છે, આના રિનોવેશન માટેના બી ખાસા લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે। ત્યાર પછી બી તમે જુઓ કે પીવાના પાણીની જગ્યાઓ તો છે જ, પણ ત્યાં આગળ જે કૂલરો મૂકાશે એ કાર્યરત નથી અને અત્યારે ઉનાળાનો સમય શરૂ થઈ ચૂકેલો છે। અહીંયા આગળ જિલ્લાની જગ્યા છે, જિલ્લામાંથી ઘણા લોકો અહીંયા આવે છે, તમે જોઈ શકો છો લાઈનો લાગી છે, અત્યારે તો લાઈન ઓછી છે પણ લાઈનો લાગી છે અને એમાં જે પાણી પીવાનું છે એ લોકો માટે છે જ ને જે બહારથી આવે છે તે, પણ જે સ્થાનિક અહીંયા આગળ જે અધિકારીઓ કામ કરે છે એમના બી પોતાના જગ અને બોટલો બહારથી આવે છે, એટલે એ જોયું રહ્યું કે પબ્લિકને જનતાના પૈસાથી આ રીતે થઈ રહ્યું છે અને જનતા એનાથી વંચિત છે, ટોટલી બંધ જ છે, કાર્યરત નથી। અને બીજું કાર્યરત નથી એટલું નહીં પણ એ કૂલરોની ઉપર જગ જે નળ કહેવાય નળ શુદ્ધ નથી, હવે એને પરથી તમને ખબર પડે કે આ શું તંત્ર ચાલી રહ્યું છે।